कांग्रेस राष्ट्रीय मल्लिकार्जुन खड़गे नाम निवेदन ने लईने गुजरात प्रदेश भाजप अध्यक्ष सी आर पाटिले प्रतिक्रिया करी के अभद्र भाषा के टिप्पणी करवी ए कांग्रेस नी परंपरा छे। तो आवो जोईए सूरत थी अमारा सहायक नैतिक रेशमवाला नो एक रिपोर्ट। मुकेश भाई का ही है। नमस्कार पत्रकार मित्रों, खूब सी आर पाटिल साहेब आप साथ वार्तालाप करवाना छे। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहेब माटे कांग्रेसना नेताओए वारंवार अभद्र टिप्पणी करी छे, असंसदीय शब्दोनो वारंवार प्रयोग कर्यो छे अने શેરીના ગુંડાઓ જે ભાષા વાપરતા હોય છે ભાષાનો વારંવાર પ્રયોગ પણ કર્યો છે। કુલ મળીને 91 વખત આવા લોકોએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ માટે જે શબ્દ પ્રયોગ કર્યો છે એની યાદી અમારી પાસે છે, પરંતુ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે એ આટલા સિનિયર હોવા છતાં જે રીતે એમણે મોદી સાહેબ ઉપર ટિપ્પણી કરી છે મને લાગે છે કે એમને આ થાકતું નથી, પરંતુ કોંગ્રેસની પરંપરા રહી છે। સત્તા ગુમાવ્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર એ અભદ્ર ભાષા કે અભદ્ર ટિપ્પણી કરવામાંથી એ ક્યારેય બાજ આવતા નથી। સત્તા જાય ત્યાર પછી એ પોતે પોતાનો આપો ગુમાવી દે છે। એ ઇન્દિરાજી વખતે આપણને ખબર છે કે કટોકટી સુધી આ દેશને લઈ જવાવાળા લોકોને અભદ્ર ભાષાનો ઉપયોગ તો ખૂબ નાનો લાગે છે। આજે મલ્લિકાર્જુન ખડગેજીએ કહ્યું કે મોદી એક ઝેરી સાપ છે જેને ડસવાથી મૃત્યુ મળે છે। આજે આખા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તમામ સ્તરના લોકો જ્યારે એક અપેક્ષા સાથે મોદી સાહેબ તરફ જુએ છે, એમની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એક સક્ષમ વ્યક્તિ અમને મળ્યા છે, એવું નેતૃત્વ અમને મળ્યું છે, એનાથી એ લોકો ખુશ છે, ત્યારે આવા ઝેરી સાપ જેવા શબ્દોનો પ્રયોગ કરીને ખડગેજીએ પોતાનું સ્તર બતાવી દીધું છે। આવતો અનેક લોકોએ ઉદિત રાજ કહ્યું હતું કે મોદી તમારી કબર ખોદવામાં આવશે, હવે એ ઉદિતજીને અમારે શું કહેવું। આવા તો અનેક લોકો છે, નેતાઓ રણદીપ સુરજેવાલા એમણે મોદી તમારી કબર ખોદીશું એવા જ નારા લગાવ્યા હતા, વીએસ ઉગ્રપ્પાએ મોદી સાહેબને ભસ્મસુર કહ્યા હતા, રાહુલ ગાંધીએ ભારતનો ચોકીદાર ચોર છે એવા શબ્દ પ્રયોગ કર્યા હતા, અલકા લાંબાએ પણ નાલાયક જેવા શબ્દ પ્રયોગ કર્યા હતા। મલ્લિકાર્જુન ખડગે આગળ મોદી સાહેબની સરખામણી